ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ મુઘલ સામ્રાજ્ય આપણે આગળના વિડીયોમાં મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા વિશે વાત કરી હતી રાજ્ય વ્યવસ્થા જોઈતી અને એમાં મહેસૂલી વ્યવસ્થા પણ તેમાં હતી તો આપણે તેના વિશે પણ વાત કરી રાજ્ય વ્યવસ્થા અને મહેસૂલી વ્યવસ્થા ત્યારબાદ છે મુઘલકાલીન સંસ્કૃતિ તો આપણે જોઈએ મોગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો એટલે મોગલ યુગ છે એમાં ભારતની જે સંસ્કૃતિ છે એનો બહુમુખી વિકાસ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો હિન્દુ અને મુસ્લિમ આ બંનેની સંસ્કૃતિ છે એનો સમન્વય થયો હતો એટલે કે બંને ભેગા થયા હતા જેને જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો જે સમન્વય થયો હતો તેને શું કહેવામાં આવે છે તો કે ગંગા જમુના સંસ્કૃતિ પણ તેને ઓળખવામાં આવે છે મુઘલોએ અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી અને જે મુઘલો છે એને કેની કેની સ્થાપના કરી હતી તો કે કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચા આ વગેરેની સ્થાપના કોને કરી હતી મુઘલોએ કરી હતી આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા હવે બાબર છે તો કે આગ્રા અને લાહોર એ બે જગ્યાએ બગીચાનું નિર્માણ કરાવે છે એટલે બગીચાઓ બનાવડાવે છે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી હવે શેરશાહ છે એ શું તો કે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી બંધાવી હતી આ તમારે બધું જ યાદ રાખવાનું છે બાબરે શું બંધાવ્યું છે આગ્રા અને લાહોરમાં બગીચા હવે શેરશાહે તો કે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી છે આ બધું વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી છત્રીસ કિમી દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા હવે અકબર છે એ શું બંધાવે છે તો કે આગ્રાનો કિલ્લો છે એ કોને બંધાવ્યો છે તો કે અકબરે બંધાવ્યો છે આગ્રાથી છત્રીસ કિમી દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા કર્યા હતા અને આગ્રાથી છત્રીસ કિલોમીટર આપણે દૂર જઈએ તો ત્યાં ફતેહપુર સિકરી છે તેમાં પણ સારા એવા બાંધકામો તેને કર્યા હતા જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બોલંદ દરવાજા સલીમ ચિશ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે અને એને વિશિષ્ટ બાંધકામો જે અકબરે કર્યા છે એમાં કેનો કેનો સમાવેશ થાય છે તો કે ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો છે સલીમ ચિસ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહેલ આ બધાનો સમાવેશ તેમાં કરવામાં આવે છે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો હવે જહાંગીરના સમયમાં તો કે બાંધકામમાં શું હતું તો કે સંગે મરમર છે એનો ઉપયોગ પણ વધ્યો હતો શાહજહાનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે શાહજહાનો જે સમય છે એ કયો કેવો ગણાય છે તો કે મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું શાહજહાં છે એને શું કર્યું છે તો કે આગ્રામાં તાજમહેલ મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો છે એનું નિર્માણ કોને કરાવ્યું છે તો કે શાહજહાએ કરાવ્યું હતું ઔરંગઝેબ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દોરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે હવે ઔરંગઝેબ છે એ પોતાની પતિ છે પત્ની છે એની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉધ દોરાનનો મકબરો બનાવ્યો હતો અને જે મકબરો બનાવ્યો હતો તે તાજમહેલ જેવો જ કલાત્મક છે જેવો તાજમહેલ હોય એવો આ મકબરો છે એ ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં બનાવેલો છે